गुड मॉर्निंग स्टूडेंट्स, धोरण सात विषय गुजराती पाठ नंबर त्रण परीक्षा। विद्यार्थी मित्रों, अगाउना वीडियो में आपणे पाठनी समझूती मेळवी के अहींया एक परीक्षानी वात आवे छे, ए पछी मैं तमने शब्द समझूती, रूढिप्रयोग अने कहेवतो पण तमारी नोटबुकमां लखवा माटे कह्युं हतुं। हवे आजे आपणे भाषा सत्ता अने अभ्यासना प्रश्न नंबर एक अने बेनी समझूती मेळवीशुं। भाषा सत्ता उच्चारण, तमने अहीं आप्युं छे उच्चारण के आपणे कया शब्दनुं केवी रीते उच्चारण करवुं जोईए। आ छे स अने आने कहेवाय श, एटले के आ સસલાનો સ અને આ શરબતનો સ, એટલે કે સ અને શ એવો ઉચ્ચાર થાય। નીચેના શબ્દો ધીમેથી બોલો, સાડી, સાત, સીતા, સુપડી, સોમવાર। આપણે આ શબ્દ બોલતા હોઈએ ત્યારે સ બોલતી વખતે જીભનું ટેરવું, એટલે કે આપણા જીભનું જે આગળનો ભાગ છે તે ટેરવું, દાંત અને પેઢા જોડાય ત્યાં અડાડીને બોલાય છે। એટલે કે તમે બોલી જજો કે સ, એટલે તમારા દાંત અને પેઢા જે જોઈન્ટ થાય છે, જોડાય છે, ત્યાં અડે છે। આવા બીજા શબ્દો શોધીને બોલો, એટલે કે ધીમેથી બોલો, શરત, શાળા, શાંત, શીતળા, સૂર અને શેઠ। જ્યારે તમે આ સનો ઉચ્ચાર કરશો ત્યારે તમારી જીભનો વચ્ચેનો ભાગ ઉપર તાળવા રહેશે। તમે આ શબ્દો બોલી દેજો ઘરે કે શરત, શાળા, શાંત, શીતળા, સૂર અને શેઠ, એટલે કે સસલા સ અને શરણાઈનો શ, આ બંને શબ્દ બોલવામાં જુદા જુદા રીતે બોલાય છે। નીચેના શબ્દો લખો અને મોટેથી બોલો। અહીંયા તમને માન્ય શબ્દો જે આપેલા છે તે અલગ અલગ આપેલા છે, તમે વાંચજો અને બોલતી ઘડે જીભનું ટેરવું ક્યાં અડે છે તે જોજો। હવે આપણે અભ્યાસની સમજૂતી મેળવીશું પ્રશ્ન નંબર એક અને બે। નીચેના પ્રશ્નના ઉત્તર માટે આપેલા વિકલ્પોમાંથી સાચો ઉત્તર શોધીને તેનો ક્રમ અક્ષર પ્રશ્ન સામેના બોક્સમાં લખો। પહેલો પ્રશ્ન છે, અહીં પાઠમાં વિદ્યા અધિકારી એટલે, એટલે અહીં આવી છે એટલે વિદ્યાના અધિકારી, એટલે શું થાય, શિક્ષણના અધિકારી। તમારે બોક્સમાં ક લખવાનું અને જવાબમાં સાચો ક શિક્ષણના અધિકારી લખીને લખવાનું છે, બાકીના વધારાનો ઓપ્શન લખવાની જરૂર નથી। બીજો પ્રશ્ન છે, અહીં પાઠમાં તે સૂરજની ગતિ શાળા તરફ વધતી જતી હતી એટલે શું આવે, સુરત શાળા તરફ જતો હતો, સુરત શાળાએ જવા દોડતો હતો, સુરત ભણવામાં હોશિયાર થતો જતો હતો કે શાળાનો સમય થતો જતો હતો। અહીંયા સુરત એટલે કે જે આપણને અજવાળું પ્રકાશ આપે તેની વાત છે, એટલે સાચો ઓપ્શન શું આવશે જવાબમાં, શાળાનો સમય થતો જતો હતો। એટલે બોક્સમાં ખ લખવાનું અને તમારે નીચે સાચો જવાબ લખવાનો, ખ કહીને કે શાળાનો સમય થતો જતો હતો। ત્રીજો પ્રશ્ન છે, પેપર લઈને મંડી પડ્યો આ વાક્ય ઉપરથી મહાદેવ વિશે તમે શું વિચારો છો? તો કે ગપ્પા મારવા લાગ્યો, કોઈક નામાંથી જોઈને લખવા જ લાગ્યો, તેને ઘણું આવડતું હશે કે ચોપડેમાંથી જોઈને લખવા લાગ્યો, તો અહીંયા સાચો ઓપ્શન શું આવશે, ગ ગણપતિનું, તો તેને ઘણું આવડતું હશે। ચોથું છે, પરીક્ષા વાર્તાના લેખકનું નામ જણાવો, આપણે પાઠના આરંભે જોયું પરીક્ષા વાર્તાના લેખકનું નામ શું છે, પ્રવીણ દરજી, પન્નાલાલ પટેલ, ધૂમકેતુ કે કાકા કાલેલકર, તો જવાબમાં શું આવશે, ખ પન્નાલાલ પટેલ। તો વિદ્યાર્થી મિત્રો, તમારે તમારી નોટબુકમાં જવાબ પ્રશ્ન નંબર એકના કેવી રીતે લખશો, પ્રશ્ન નંબર એક પાછળ બોક્સ દોરીને તેનો સાચો ઓપ્શનનો ક્રમ ક હોય તો ક જે હોય, અને જવાબમાં નીચેની લાઈનમાં જે સાચું ઓપ્શન છે તે જ લખવાનું રહેશે, બાકીના ત્રણ વધારાના ઓપ્શન લખવાની જરૂર નથી। એ જ રીતે તમારે ચાર ચાર પ્રશ્નોમાં, પહેલા પ્રશ્નના ચાર ચાર પ્રશ્નના જવાબમાં સાચો ઓપ્શન જ લખવાનો છે, જવાબમાં વધારાના ત્રણ ઓપ્શન લખવાની જરૂર નથી। પ્રશ્ન નંબર બે, નીચેના પ્રશ્નોના એક એક વાક્યમાં ઉત્તર આપો। પહેલો છે, શાળાએ જતા છોકરાઓ શાના વિશે વાત કરતા જતા હતા? આપણે પાઠના પ્રારંભે જોયું કે શાળાએ છોકરાઓ જાય છે ત્યારે શાના વિશે વાત કરતા હોય છે, તો પરીક્ષા વિશે વાત કરતા હોય છે। શાની પરીક્ષા? તો શિષ્યવૃત્તિની। તો જવાબમાં લખવાનું કે શાળાએ જતા છોકરાઓ શિષ્યવૃત્તિની પરીક્ષા વિશે વાત કરતા જતા હતા। બીજો પ્રશ્ન છે, પરીક્ષામાં પાસ થવા વિશે મહાદેવને શું વિશ્વાસ હતો? જે બીજા ભાઈબંધો પૂછે છે કે તને ખબર છે ક્યારે પાસ થયો, તો કહેશે હા હું પહેલો નંબર લાવીશ। તો પરીક્ષામાં પાસ થવા વિશે મહાદેવને વિશ્વાસ હતો કે તે પહેલો નંબર લાવશે અથવા પહેલા નંબરે પાસ થશે। ત્રીજો પ્રશ્ન છે, મહાદેવ અને તેના મિત્રો શું જોઈ અટકી ગયા? જ્યારે મહાદેવ અને તેના મિત્રો સ્કૂલે જતા હોય છે ત્યારે રસ્તામાં મહાદેવ કશુંક જોવે છે, એ પણ તેના મિત્રો પણ તે બાજુ નજર કરે છે અને અટકી જાય છે,
શું જોવે છે તો કે ગાય તો જવાબમાં લખવાનું કે મહાદેવ અને તેના મિત્રો ખેતરમાં ચડતી ગાયને જોઈ અટકી ગયા ચોથું ઇન્સ્પેક્ટરને મહાદેવની આંખમાં શું દેખાયું જે ઇન્સ્પેક્ટર એટલે કોણ તો કે શિષ્યવૃત્તિની પરીક્ષા લેવા આવ્યા હોય છે તે તો મહાદેવ ઇન્સ્પેક્ટરને પરીક્ષામાં મોડો પડ્યો હોવાથી પોતાની વાત કહે છે કે કેમ મોડો પડ્યો ત્યારે તેની વાત છે કે ઇન્સ્પેક્ટરને મહાદેવની આંખમાં માનવતાની સરવાણી દેખાય માનવતાની કેમ તો કે તે ગાયને દરેકના ખેતરમાંથી હાંકીને ગામની ભાગોળ સુધી મૂકી આવ્યો એટલા માટે તો ઇન્સ્પેક્ટરને મહાદેવની આંખમાં માનવતાની સરવાણી દેખાય તો વિદ્યાર્થી મિત્રો આજના વિડીયોને તમારે ધ્યાનથી સાંભળીને ભાષા સપ્તાહની ઘરે પ્રેક્ટિસ કરજો અને તમે તમારી ગુજરાતીની નોટબુકમાં અભ્યાસનો પ્રશ્ન નંબર એક ચાર વિકલ્પો અને તેના જવાબ અને પ્રશ્ન નંબર બે ચાર પ્રશ્નો અને તેના જવાબ લખવાના રહેશે થેન્ક યુ